नमस्कार विद्यार्थी मित्रों, धोरण छ ની અંદર વિજ્ઞાન વિષયની અંદર આપણે આગળ 13મો પાઠ ચુંબક સાથે પર એના વિશે ચર્ચા કરી ચૂક્યો છે. આશા રાખીશ કે દરેક વિદ્યાર્થીને એ પાઠની અંદર સંપૂર્ણપણે ખબર પડી હશે, ઘરે તમે વિડિયો જોયા હશે અને જે કંઈ મેં એને ગૃહ કાર્ય આપ્યું છે તે નોટબુક અને સ્વાધ્યાય પોથીમાં લખી અને તૈયાર કર્યું હશે. હવે ધોરણ છ ની અંદર વિજ્ઞાન વિષયની અંદર આપણે આગળ એક નવા પાઠ તરફ જઈ રહ્યા છીએ, જે પાઠ છે 14મો પાણી. આ પાઠની અંદર પાણી એટલે શું, આપણા જીવનની અંદર પાણીનું મહત્વ શું છે, પાણી ક્યાંથી પ્રાપ્ત થાય છે અને પાણી જે છે એની સાથે સાથે જળ ચક્ર એટલે કે પાણી કઈ રીતે બને છે, વરસાદ કઈ રીતે પડે છે એના વિશે આપણે અહીંયા ચર્ચા કરવાની છે. પાઠની શરૂઆત કરતા પહેલા અહીંયા કીધું છે કે જો માની લો કે આપણા જીવનની અંદર પાણીનું કેટલું મહત્વ છે એ શોધવા માટે તમે અત્યારે આડી ધડ કંઈ પણ વિચાર્યા વગર પાણી વાપરો છો, પણ માની લો કે તમને તમારા ઘરની અંદર એક અઠવાડિયા સુધી જો એક જ ડોલ પાણી આપવામાં આવે અથવા એક જ ડોલ પાણી મળે તો તમે કેવી તંગી અનુભવો છો. આપણા જીવનની અંદર પાણી કેટલું મહત્વનું છે એ આ અઠવાડિયા સુધી જો તમે પ્રવૃત્તિ કરશો તો પણ તમે જાણી જશો કેમ કે પાણી વગરનું જીવન કેવું છે, અધૂરું. પાણી એ આપણા જીવનનું એક અમૂલ્ય સ્ત્રોત છે. આપણે સવારથી ઉઠી અને સાંજ સુધી જોઈએ તો આપણે કેટલીય એવી ક્રિયાઓ છે કે જે કાર્ય કરવા માટે આપણે પાણીની જરૂર પડે છે. અને સવારે ઉઠી ત્યાંથી બ્રશ કરવામાં, શૌચાલયની અંદર નાવા ધોવામાં, કપડાં ધોવામાં, ખોરાકની રાંધવા માટે, પછી હાથ મોઢું ધોવા માટે, પછી બીજું કહ્યું તો ઘરની સાફ સફાઈની અંદર વગેરે કાર્યો કરવા માટે પાણી એ ખૂબ જ મહત્વનું છે. પાણી વગર આ કાર્ય કરવા શક્ય નથી. તો આપણે કેટલું પાણી વાપરીએ છીએ એનો એક અંદાજ લગાવવાનો છે કે ભાઈ કોઈ પરિવાર દ્વારા એક દિવસમાં ઉપયોગમાં કરવામાં આવતા પાણીનું જથ્થાનું અનુમાન તમે એક દિવસ દરમિયાન એ પરિવારની અંદર કેટલું પાણી વાપરીએ છીએ એનું અનુમાન લગાવ્યું. ધારો કે હું મારા ઘરની વાત કરું તો એક દિવસની અંદર હું કેટલું પાણી વાપરું છું, તો પ્રવૃત્તિ 14.1 કોષ્ટકની અંદર પહેલું કીધું કે પીવા માટે, તો કે મારા ઘરની અંદર રોજ એક ડોલ પાણી પીવા માટે વપરાય છે. કેટલી ડોલ? એક ડોલ. તો કે ઉપયોગમાં લેવાયેલ પાણીનો જથ્થો, તો એ રોજમાં એક દિવસની અંદર હું એક ડોલ પાણી કપ પીવા માટે વાપરું છું. બ્રશ કરવા માટે, તો કે ભાઈ રોજ માટે પાણી જે છે એ બ્રશ કરવા માટે આપણે જાણીએ છીએ કે ભાઈ એક જગ વાપરીએ છીએ, કેટલા જગ, એક જગ જેટલું પાણી આપણે બ્રશ કરવા માટે વાપરીએ છીએ. ધારો કે એક દિવસની વાત કરી છે તો એક જગ. સ્નાન કરવા માટે, તો કે હું રોજ એક ડોલ પાણી વાપરું છું. કેટલા ડોલ વાપરું છું મિત્રો? એક ડોલ સ્નાન કરવા માટે. વાસણ ધોવા માટે, તો કે અડધી ડોલ. કેટલી ડોલ મિત્રો? અડધી ડોલ વાસણ ધોવા માટે પાણી વપરાય છે. કેટલા દિવસની અંદર મિત્રો? એક દિવસની અંદર. કપડાં ધોવા માટે, તો કે 3 ડોલ વાપરવામાં આવે છે. કેટલા ડોલ? 3 ડોલ. શૌચાલયની અંદર, તો કે શૌચાલયની અંદર આપણે અડધી ડોલ વાપરીએ છીએ. કેટલી ડોલ વાપરીએ છીએ? અડધી ડોલ. ભોય કડીઓ સાફ કરવા માટે, એટલે કે ઘરની આગળનો ચોક જે છે એ સાફ કરવા માટે ધારો કે 2 ડોલ પાણી વાપરીએ છીએ. કેટલી ડોલ? 2 ડોલ. અન્ય કાર્યોની અંદર ધારો કે બીજા કોઈ કાર્ય કરવા માટે હું 3 જગ જેટલું પાણી વાપરું છું. કેટલા મિત્રો પાણી વાપરું છું? 3 જગ. તો પાણીનો કુલ જથ્થો જે છે એ તમે કેટલું પાણી વાપરું છું મિત્રો એ આપણા અંદાજ લગાવી શકીએ કે મારા જીવનની અંદર એક દિવસની અંદર પાણીનું કેટલું મહત્વ છે, પાણી આપણા માટે કેટલું આવશ્યક છે. જો પાણી ન હોય તો આ કાર્ય થઈ શકતા નથી. તો એનો અનુમાન લગાવીએ તો પાણીનો કુલ જથ્થો જોઈએ તો પહેલા વાત કરીએ તો કે ભાઈ એક ડોલ, એક ને બે ડોલ, 3 એટલે 3 ને 2 5 ડોલ, અડધી અને અડધી એટલે આખી થશે તો 6 ડોલ, અને 2 થી 2 ડોલ તો 7 અને 8, તો કે 8 ડોલ
બીજો જોઈએ તો જળ કેટલા જળ પાણીની જરૂર પડે છે 1 અને 3 એટલે કે 4 જળ આમ કુલ અને 4 જળ પાણીની જરૂર પડશે તો કુલ પાણીનો જથ્થો 1 દિવસની અંદર મારા ઘરની અંદર મારા દ્વારા 8 કુલ અને 4 જળ પાણીનો જથ્થો જોઈએ છે ધારી દો કે 1 ડોલ પાણી બરાબર 1 ડોલ પાણી બરાબર 4 જળ થાય કેટલા જળ થાય 4 જળ તો આપણે કહી શકીએ કે ભાઈ કુલ કેટલા ડોલ પાણીની જરૂર પડી તો કે 9 ડોલ કેટલા પાણીની જરૂર પડી 9 ડોલ હવે મિત્રો આપણે અંદાજ લગાવવાનો છે કે ભાઈ આપણા ઘરની અંદર આ એક દિવસની વાત કરવામાં આવી છે કે ભાઈ એક દિવસમાં જરૂરી પાણીનો જથ્થો બરાબર કેટલી ડોલ છે 9 ડોલ છે કેટલી ડોલ છે મિત્રો 9 ડોલ તો હું અંદાજ લગાવી શકું કે હું 7 દિવસની અંદર કેટલા ડોલ પાણી વાપરીશ તો કહી શકાય કે માટે 7 દિવસમાં જરૂરી પાણીનો જથ્થો બરાબર 7 ગુણ્યા 9 એટલે કે 9 શીટા કેટલા થાય મિત્રો બોલો 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 63 થાય કેટલા મિત્રો થાય 63 તો કેટલા ડોલની જરૂર પડશે 63 ડોલ તો હવે મિત્રો એક વર્ષમાં કેટલા ડોલ પાણીની જરૂર પડે તમે શોધી શકો અથવા એક મહિનામાં કેટલા ડોલ પાણીની જરૂર પડે તો તમે જાણો છો કે ભાઈ એક મહિનાના દિવસો કેટલા છે 30 તો 30 ગુણ્યા કેટલા થશે 9 અને એક વર્ષના કેટલા દિવસો છે અથવા કેટલા હા 365 તો કેટલા થશે 9 તો જેટલું પાણી આવશે એ પાણી કેટલા વર્ષ દરમિયાન અથવા કેટલા ટાઈમ માટેનું આવશે એ પાણીનો જથ્થો એક મહિના અથવા એક વર્ષ માટેનો આવશે હવે આ જ પ્રમાણે ધારો કે જો હું કહું છું કે ભાઈ 30 દિવસ અથવા એક મહિનામાં જરૂરી પાણીનો જથ્થો બરાબર 30 ગુણ્યા કેટલા થશે મિત્રો 9 9 નો 0 સાથે ગુણાકાર કરો તો 0 અને 9 નો 3 સાથે ગુણાકાર કરો તો 9 તરી 27 કેટલી ડોલ જોઈએ જરૂર પડશે 270 ડોલ તો આ રીતે એક વર્ષની અંદર કેટલા પાણીના જથ્થાની જરૂર પડશે તો 101 વર્ષમાં જરૂરી પાણીનો જથ્થો બરાબર મિત્રો કેટલા દિવસો છે 365 દિવસ કરો તો પણ ચાલે અને એક વર્ષ બરાબર 12 મહિના તો એક મહિનાના કેટલા ડોલ પાણીની જરૂર પડશે 270 ગુણ્યા 12 મહિના કરશો તો પણ ચાલશે તો મિત્રો 365 ગુણ્યા 9 કરીએ જે જવાબ આવશે એટલું પાણી તમે એટલે કે હું એક વર્ષની અંદર આટલા ડોલ પાણી વાપરું છું તો 365 ગુણ્યા 9 કરીએ તો સાહેબમાં કે 365 ગુણ્યા 9 9 5 કેટલા થાય 45 વધી જાય 4 9 6 બોલો પુત્ર 9 5 45 9 6 54 54 ની અંદર કેટલા ઉમેરવાના 4 તો કેટલા થશે 55 56 57 ને 58 58 નો આગળ વધી 5 9 3 27 27 ને 5 28 29 30 31 ને 32 તો કેટલા આવશે 3285 તો જવાબ કેટલો આવે મિત્રો 3285 ડોલ પાણીની જરૂર પડે છે હવે મિત્રો જુઓ કે એક દિવસમાં મેં કેટલું પાણી વાપર્યું હશે 9 ડોલ તો 7 દિવસમાં કેટલું પાણી વાપર્યું હશે 63 ડોલ એક મહિનામાં કેટલું પાણી વાપર્યું હશે 270 ડોલ તો એક વર્ષમાં જરૂરી પાણીનો જથ્થો કેટલો થયો 365 ગુણ્યા 9 બરાબર 3285 ડોલ હવે મિત્રો આ મારા એટલે કે મારા ઘરની અંદર મેં એક વ્યક્તિ દ્વારા વપરાયેલા જથ્થાની મેં વાત કરી છે તો મિત્રો ધારો કે મારા ઘરની અંદર કુલ ફેમિલી 4 જણ છે કેટલા જણ છે 4 અને ચારે વ્યક્તિઓ મારા જેટલા દરેક કાર્યની અંદર પાણીનો ઉપયોગ કરે છે તો શું મિત્રો તમે ચારે વ્યક્તિઓ દ્વારા 12 મહિનાની અંદર એટલે કે એક વર્ષની અંદર કેટલા પાણી વપરાતું હશે તેનો અંદાજ લગાવી શકો તો લગાવી શકાય કેમ કે ભાઈ એક
માટે જો 3285 કરોડ આવશે તો ચાર વ્યક્તિ માટે કેટલો આવશે તો માટે એક વર્ષમાં ચાર વ્યક્તિ માટે 85 ગુણ્યા 4 કરો તો ચલો 5 20 વધી આવી 2 4 8 કેટલા થશે મિત્રો 32 પછી 33 અને 34 વધી આવી 3 4 2 8 9 10 ને 11 નો એકડો વધી આવી 1 4 3 12 12 ને 13 તો 13140 દો તો કુલ જથ્થો કેટલો થશે 13140 દોર તો મિત્રો મારા દ્વારા ખૂબ અચવા મારા ઘરના પરિવાર દ્વારા ચાર વ્યક્તિ દ્વારા એક વર્ષ એટલે કે 12 મહિનાની અંદર હું કેટલું પાણી વાપરું છું 13140 દોર તો આના પરથી આપણને ખ્યાલ આવશે મિત્રો કે પાણી એ આપણા માટે ખૂબ જ અગત્યનો સ્ત્રોત છે જો પાણી ન હોય તો આપણા જીવનની અંદર કેવી મુશ્કેલી પડશે હવે મિત્રો તેથી હું એમ પરથી આપણે કહી શકીએ કે પાણી એ દરેક સજીવને જીવન ટકાવી રાખવા માટેનો એક અગત્યનો ઘટક છે પાણી છે તો જ જીવન છે જો પાણી ન હોય તો અહીંયા આપણે જે માહિતી મેળવી એના પ્રમાણે આપણે કાર્ય જે છે એ કરી શકતા નથી પાણી વગરનું જીવન કેવું છે અધૂરું છે માટે પાણીનો ઉપયોગ જોઈએ તો પાણીનો ઉપયોગ આપણા રોજિંદા કાર્યની અંદર પીવામાં રસોઈમાં આપણી દૈનિક ક્રિયાઓમાં કપડાં ધોવામાં વાસણ માંજવા એટલે કે વાસણ ધોવામાં ઘરની સફાઈ કરવામાં ખેતીમાં અને ઉદ્યોગોમાં ઘણી વખત ફેક્ટરીઓમાં ઉપયોગ થાય છે તો મિત્રો આ પાણી શું છે પાણીનું મહત્વ શું છે એ તો આપણે જીવન શીખ્યા પણ પાણી આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે તો તમે કહેશો સાહેબ પાણી છે તે મોટા ભાગે કુવા નદી સરોવર મહાસાગર તળાવ વગેરેમાંથી પ્રાપ્ત થાય છે તો આ પાણી આપણને જ્યાંથી પ્રાપ્ત થાય છે તે બધાને આપણે પાણીના સ્ત્રોતો કહીએ છીએ તો પ્રશ્ન પૂછાય પાણીના સ્ત્રોતો એટલે શું પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે તો તમે જાણો છો કે ભાઈ નદી સરોવર તળાવ કે મહાસાગરો છે એની અંદર પાણી મુખ્યત્વે વરસાદમાંથી આવે છે જ્યારે વરસાદ પડે છે ત્યારે પહાડો કે ઢાળવાળી જમીન ઉપરથી પાણી ધીમે ધીમે નીચાણવાળા ભાગ તરફ જાય છે કેટલું પાણી જમીનની અંદર નીચે ઉતરી જાય છે જે પાણીનો સંગ્રહ જમીનના તળિયાની અંદર ખડકોની અંદર થાય છે કેટલું પાણી આપણે ઉપયોગમાં લઈએ છીએ ખેતીની અંદર ઉપયોગમાં આવે છે જ્યારે કેટલું પાણી એ ઢાળવાળા પ્રદેશમાંથી ઉતરે અને પછી જોવા જઈએ તો મહાસાગર કે સરોવરની અંદર જતું હોય છે તે પાણી પાછું કઈ રીતે વરસાદ સ્વરૂપે મળે છે એના વિશે આપણે આગળ ચર્ચા કરીશું પરંતુ મિત્રો પાણીના સ્ત્રોતો છે તો મુખ્ય સ્ત્રોતો જે છે એ ભી પાણી આપણને જ્યાંથી મળે છે પ્રાપ્ત થાય છે એના સ્ત્રોતો અને વરસાદ તળાવ બોર કુવા વગેરે પાણીના સ્ત્રોતો છે એની અંદર મિત્રો જો મુખ્ય સ્ત્રોત પૂછે તો આ વરસાદ છે એ પાણીનો શું છે મુખ્ય સ્ત્રોત કે જેના કારણે પાણી તળાવ બોર અને કુવામાંથી મળે છે તો દરેક વિદ્યાર્થીઓએ આ જે ટોપિક ચલાવ્યો તે ટોપિક નોટબુકની અંદર નોટ કરી અને તૈયાર કરો